गुड मॉर्निंग स्टूडेंट, क्लास सिक्स इंग्लिश सब्जेक्ट आपणे एनाथी पहेला एक्टिविटी थ्री सुधी जोया छे, तो आपणे आजे एक्टिविटी एट जोशुं। ओके, तो ई छे इट वॉज अ कोल्ड डे, एटले एनु आ एक पार्ट छे, एनु नाम छे ते दिवस एकदम कोल्ड, एटले ठंडु दिवस हतो। ओके, ई कोल्ड डे एटले बहु ठंडु दिवस छे। ओके, हतो एम तो लास्ट ईयर देयर वॉज ओनली रियली रियली बेड डे, एटले लास्ट ईयर एटले गया वर्षे देयर वॉज ओनली रियली बहु एटले बेड डे एटले बहु खराब दिवस हतो। इट वॉज मंडे, ई कयो दिवस हतो? मंडे हतो। यूजली देयर आर अबाउट 25 स्टूडेंट्स इन माय क्लास, बट धेट डे एटले एम कहे छे कि दर वक्त मारा क्लास में, एटले आ एक सर छे ई पोतानुं કે છે બતાવે છે પહેલાંનું કે દર વખતે મારા ક્લાસમાં 25 સ્ટુડન્ટ્સ એટલે 25 છોકરાઓ હોય છે મારી ક્લાસમાં, બટ પર તે દિવસે ધેર વોઝ ઓનલી 5 સ્ટુડન્ટ, પર તે દિવસે કેટલા છોકરાઓ હતા? ખાલી 5 જ છોકરાઓ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ, બહુ ઠંડી હતી ત્યારે એ દિવસે. ઇટ વોઝ રેનિંગ અ લોટ, એટલે તે દિવસે બહુ વરસાદ પડતો હતો, ઘણો બધો. લોટ એટલે ઘણો બધો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, એકદમ કાળું થઈ ગયું હતું, ને કાળું વાદળાને હોય ને તેવું બારે બધું થઈ ગયું હતું. ધેર વોઝ નો સનશાઇન, એટલે સૂર્યએ નહોતો નીકળ્યો. સનશાઇન એટલે સૂર્ય નહોતો આવ્યો તે દિવસે. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેયર એટ સ્કૂલ બીકોઝ ધે વેયર સિક, એટલે હું વિચારું છું કે ધ સ્ટુડન્ટ વેર વેરન્ટ, એટલે આમાં એન ટી લગાવેલ છે એટલે નોટ કહેવાય, અહીંયા નોટ છે એટલે ધ. આઈ થિંક ધ સ્ટુડન્ટ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સિક, એટલે સ્ટુડન્ટ છોકરાઓ નહોતા આવ્યા, અહીંયા નોટ છે, એન ટી છે એટલે અહીંયા કને નોટ કહેવાય. ઓકે, વેર નોટ એમ કહેવાય. તો તે દિવસે છોકરાઓ નહોતા આવ્યા, કારણ કે બીકોઝ એટલે કારણ કે ધેવેર સિક એટલે બીમાર થઈ ગયા હશે, સિક એટલે બીમાર થઈ જવાનું. ઓકે, ધે વેર એટ હોમ, એ ક્યાં હશે? બધા ઘરે જ હશે. મે બી ધે વેર ઇન બેડ, મને એમ લાગે છે કે એ બધા ઘરમાં સૂતા હશે એટલે બીમાર થઈ ગયા હશે એટલે. ઓકે, હવે આગળ નેક્સ્ટ પેરેગ્રાફ છે. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, આમાં મિસ્ટર જોશી કોણ છે? અમારા ક્લાસ ટીચર છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, હવે છોકરાઓ કહે છે કે એ દર વખતે સ્કૂલમાં હોય જ છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, એ ક્યારે મંડેના કોઈ દિવસ એ ઘરે હોતા જ નથી, છુટ્ટી નથી લેતા. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, ગયા મંડેમાં બી તે દિવસે કાંઈ ચેન્જ નહોતો. હી વોઝ નોટ એટ હોમ, એ ઘરે નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, એ ક્યાં હતા? ક્લાસરૂમમાં હતા. એન્ડ ઇટ વોઝ કોલ્ડ, એન્ડ ત્યારે બહુ ઠંડી લાગતી હતી, બહુ ઠંડી હતી, ઠંડીના દિવસ હતા. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ, એ ગરમ કપડાએ પહેરી નહોતા આવ્યા. વાર્મ એટલે ગરમ, ગરમ, ને ક્લોથ એટલે કપડાં, એટલે ગરમ કપડાં એ નહોતા પહેરી આવ્યા. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ, એટલે બધા છોકરાઓને પણ ઠંડી લાગતી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, એટલે એકદમ ફ્રીજ જેવું લાગતું હતું આખું, ઠંડુ ઠંડુ. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, રેફ્રિજરેટર એટલે ફ્રીજ હોય ને, તો આપણી સ્કૂલ એકદમ એમ લાગતી હતી કે જેમ ફ્રીજના જેમ લાગતી હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીજ, અમારો રૂમ એ ફ્રીજ જેવો લાગતો હતો, કે આખો જેમ બરફ જામી ગયો હોય એમ. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, ને મિસ્ટર જોશી જે અમારા ક્લાસ ટીચર હતા એ કેવા લાગતા હતા? એ લાગતા હતા કે એકદમ આઈસ જેવા, બરફ જેવા લાગતા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, અમારી નાની ક્લાસ હતી એ બહુ ઠંડી થઈ ગઈ હતી. કોલ્ડ કોલ્ડ એટલે બહુ ઠંડી, ઠંડી ઠંડી, બહુ ઠંડી થઈ ગઈ હતી. ઇટ વોઝ રેનિંગ હેવલી, બારે બહુ વરસાદ પડતું હતું. હેવલી રેનિંગ, હેવલી એટલે જોરદાર વરસાદ પડતું હતું. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, મેં સ્કૂલ મૂકી દીધું સવારે. ઓકે, હવે નેક્સ્ટ પેજમાં છે. ધ રેન સ્ટોક એટ નાઇટ, હવે વરસાદ બંધ થઈ ગયો. ક્યારે? રાતના વરસાદ બંધ થઈ ગયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, આ બીજા દિવસની વાત છે એટલે ટ્યુઝડેના. ઓકે, ધ સન વોઝ શાઇનિંગ એટલે ત્યારે તડકોએ નીકળતો હતો, બહુ તડકોએ નીકળ્યો. ઓકે, સો
एवरीथिंग वॉज ओके त्यारे बीजो दिवस बधू बराबर थई गयुं हतुं. देर वेर 25 स्टूडेंट्स एटले त्यारे केटला छोकराओ हता 25 छोकराओ આવી ગયા હતા સ્કૂલમાં. નોટ ઓનલી 5 એટલે 5 જ નહોતા, બધા 25 છોકરાઓ હતા એ આવી ગયા હતા. બટ વેયર વોઝ મિસ્ટર જોશી? એ કહે છે કે હવે આ મિસ્ટર જોશી ક્યાં ગયા? મારા ક્લાસ ટીચર હી વોઝન્ટ એન્ટી એટલે નોટ છે, હી વોઝ નોટ એમ કહેવાય. તો હી વોઝન્ટ ધેયર એ સ્કૂલમાં નહોતા. હી વોઝ એટ હોમ એટલે એ ઘરે રહી ગયા હતા. સિક ઇન બેડ એટલે હવે એ બીમાર થઈ ગયા હતા બીજા દિવસે. ઓકે, તો હવે તમને આ મજા આવી હશે આ વાળી પાઠ જોવામાં. હવે એનું અહીંયા એક્ટિવિટી છે. ઓકે, ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા હવે ખાલી જગ્યા એટલે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, તમને આ ભરવાની છે. અહીંયાથી આપણે જે પાઠ છે એમાંથી આપણે ગોતીને મળી જશે. ઓકે, તો ધ વેધર વોઝ એટલે જે વાતાવરણ હતો એ કેવો હતો? કોલ્ડ એન્ડ રેની. તો અહીંયા આવશે કોલ્ડ એટલે ઠંડુ હતું. ઇટ વોઝ ડાર્ક એન્ડ કેવું હતું? ડાર્ક હતું ને ગ્રે આઉટસાઇડ, એકદમ ગ્રે જેવું બારે લાગતું હતું, વાદળા જેવા હતા એ. તો ગ્રે આઉટસાઇડ આવશે અહીંયા. થર્ડ છે, મેની સ્ટુડન્ટ્સ વેઆર નોટ એટ ધ સ્કૂલ. તો છોકરાઓ તે દિવસે ઘણા બધા સ્કૂલમાં નહોતા આવ્યા. ધેર વોઝ નો સનશાઇન, ત્યારે તડકોય નહોતો નીકળ્યો. તો અહીંયા આવશે સનશાઇન. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેઆર સિક એટ હોમ, ઘણા બધા છોકરાઓ કે શું થઈ ગયા હતા? સિક એટલે બીમાર થઈ ગયા હતા. ઓકે, તો અહીંયા આવશે વેઆર. તો મિસ્ટર જોશી વોઝ એટ હોમ. પછી હવે બીજા દિવસનું વાત કહે છે કે મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન બેડ. હવે એ શું થઈ ગયા? બીમાર થઈ ગયા અને બેડમાં હતા. ધ રૂમ વોઝ લાઈક, ધ રૂમ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. તો ધ રૂમ વોઝ લાઈક અ, તો રૂમ કેવો લાગતો હતો? તો રેફ્રિજરેટર. તો અહીંયા રૂમ આવશે. ધ સ્કૂલ વોઝ લાઈક અ, સોરી, ધ રૂમ વોઝ લાઈક અ ફ્રીજ જેવો લાગતો હતો. ફ્રીઝરમાં શું હતું? ફ્રીઝર જેવું શું હતું? તો રૂમ. ધ સ્કૂલ વોઝ લાઈક અ સ્કૂલ કેવું હતું? તો રેફ્રિજરેટર જેવું લાગતું હતું. ધ રેન સ્ટોપ એટ હોમ, ધ રેન તો શું સ્ટોપ એટ નાઇટ, સોરી, તો નાઇટમાં શું થઈ ગયું હતું? બંધ. તો રેન એટલે વરસાદ. મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે મિસ્ટર જોશી ક્યાં હતા? પોતાના ઘરમાં હતા. તો હવે એના પછી છે અહીંયા ટ્રુ ફોલ્સ. તો આપણે ટ્રુ ફોલ્સ એટલે સાચું ને ખોટું એ જોશું આ પાઠમાંથી જ છે. ઓકે, પેલો છે, ધેર વેર 5 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તે દિવસે 5 છોકરા આવ્યા હતા ક્લાસમાં મંડેના. તો ટ્રુ એટલે સાચું. ઇટ વોઝ વોર્મ ઓન મંડે, ગરમ હતું મંડેના. નો, તો ફોલ્સ આવશે, ગરમ નહોતું, ઠંડુ હતું. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે, એ આવ્યા હતા. પ્રેઝન્ટ એટલે આવ્યા હતા મંડેના. તો સાચું, ટ્રુ. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે સ્કૂલમાં આવ્યા હતા. ફોલ્સ, નહોતા આવ્યા. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે ઠંડી લાગતી હતી. નો, ફોલ્સ, તે દિવસે તો તડકો આવ્યો હતો એટલે ઠંડી નથી લાગતી. યુઝલી ધેર આર 5 સ્ટુડન્ટ ઇન ક્લાસ, દર વખતે 5 જ છોકરાઓ હોય છે ક્લાસમાં. તો આવશે ફોલ્સ. ના, ઇટ વોઝ રેનિંગ ઓન ટ્યુઝડે, ટ્યુઝડેના એટલે બીજા દિવસે વરસાદ થતો હતો. ફોલ્સ, તો આવશે નો, ફોલ્સ લખવાનું. તો મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ, એટલે મિસ્ટર જોશી ગરમ કપડાં નહોતા પહેરી આવ્યા. તો ટ્રુ એટલે સાચું. ધ રેન સ્ટોપ ઇન ધ ઇવનિંગ, રેન બંધ થઈ ગઈ હતી ઇવનિંગમાં. આમાં ઇવનિંગ દીધું છે એટલે સાંજના. તો ના, એ તો રાતના બંધ થઈ હતી. તો અહીંયા આવશે ફોલ્સ. મિસ્ટર જોશી વોઝ સિક ઓન ટ્યુઝડે, બીમાર થઈ ગયા હતા ટ્યુઝડેના બીજા દિવસે. તો ટ્રુ. તો તમને આ ટ્રુ ઓફ ફોલ્સ ને ફિલિંગ ધ બ્લેન્ક્સ આ તમને બે એક્ટિવિટી તમારી નોટબુકમાં હોમવર્કમાં આજનું કરવાનું રહેશે. ઉપરમાં ડેટ નાખવાની, એક્ટિવિટી 8, હેડિંગ આવશે ઇટ વોઝ અ કોલ્ડ ડે, પછી આ હેડિંગ નાખવાની ફિલિંગ ધ બ્લેન્ક્સ કે આપ, ને પછી ટ્રુ ઓફ ફોલ્સ નાખીને તમને આ નોટબુકમાં કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.